જય ભીમ, નમો બુદ્ધાય. હું છું લોકમ દીપક, આપ સૌનું સ્વાગત કરું છું લોકમ્સ ટેકનોલોજી થિંક વર્લ્ડ ડિફરન્ટમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે નવોદય વિદ્યાલય 2020માં આપણે ધોરણ 6 માટેની જે પરીક્ષા લેવાની છે એના એડમિટ કાર્ડ હમણાં શરૂ થઈ ગયા છે ડાઉનલોડ થવા માટે. તો હવે આપણે એને ડાઉનલોડ કેવી રીતે કરવા, ખૂબ જ ઇઝી પ્રોસેસ છે. વિડીયો પૂરેપૂરો જરૂરથી જોશું, આપણને ખૂબ જ સરળતાથી હું બધું જ સમજાવીશ. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. સબસ્ક્રાઈબ માય ચેનલ. સૌપ્રથમ મિત્રો, આપણે જઈશું બ્રાઉઝરમાં. બ્રાઉઝરની અંદર અહીંયા તમારે લખવાનું છે. તમને વેબસાઇટ ખબર હોય તો તમે ડાયરેક્ટ એની પર સર્ચ કરી શકો છો. ના ખબર હોય તો તમે અહીંયા લખો નવોદય એડમિટ કાર્ડ. આવું લખવાનું છે, એ લખશો એટલે ઘણી બધી વેબસાઇટો ખુલે છે. એમાં તમારે જોવાનું છે, એક વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો, આ છે વેલકમ ટુ નવોદય વિદ્યાલય સમિતિ. અહીંયા આપણે એની પર ધ્યાન આપીશું. નવોદય વિદ્યાલય અહીં જે વેબસાઇટ છે એના પર આપણે ક્લિક કરીશું. એના પર ક્લિક કર્યા પછી આપની સમક્ષ એની વેબસાઇટ ઓપન થાય છે અને ડાયરેક્ટ અહીંયા લોગિનનું પેજ આવે છે. તો અહીંયા આપણે રજિસ્ટ્રેશન જે નંબર છે ત્યાં આપણે રજિસ્ટ્રેશન અંદર બાળકનો જે રજિસ્ટ્રેશન નંબર છે એ આપણે નાખવાનો છે. મિત્રો, તમને યાદ ન હોય તો તમે એનું જે ડાઉનલોડ આપણે જે ફોર્મ એનું ડાઉનલોડ કરેલું હતું એ ફોર્મની અંદર બાળકનો રજિસ્ટ્રેશન નંબર અહીંયા છે, એને તમે કોપી કરીને ત્યાં પેસ્ટ કરી શકો છો. તો અહીંયા આપણે એને પેસ્ટ કરીશું અને અહીંયા પાસવર્ડની અંદર બાળકની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ જ એનો પાસવર્ડ છે એ આપણે ધ્યાન રાખીશું. તો અહીંયા હું એ પ્રમાણેનો પાસવર્ડ નાખી દઉં છું અને અહીંયા જે કેપ્ચા કોડ આપેલો છે, કેપ્ચા કોડ, એ કેપ્ચા કોડ આપણે અહીંયા નાખવાનો છે. એ બરાબર ધ્યાન રાખીને નાખીશું, સહેજ પણ ભૂલ ન થાય એ જોઈશું અને પછી લોગિન કરીશું. લોગિન કર્યા પછી તમારી સમક્ષ ત્રણ ઓપ્શન જોવા મળશે, ડાઉનલોડ રજિસ્ટ્રેશન ફોર્મ, ડાઉનલોડ એડમિટ કાર્ડ અને લોગ આઉટ. તો અહીંયા એડમિટ કાર્ડનું જે ઓપ્શન છે એ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું. ડાઉનલોડ ઓપ્શન પર અહીંયા ડાઉનલોડ એડમિટ કાર્ડ પર આપણે ક્લિક કરીશું અને એ પછી અહીંયા નીચે તમે જોઈ શકો છો નીચે કે અહીંયા પ્રિન્ટ એડમિટ કાર્ડ લખ્યું છે. એની ઉપર અહીંયા આપણે પહેલાં લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે અને લેંગ્વેજની મીડિયમ સિલેક્ટ કરવાનું છે. એ પછી તમારે પ્રિન્ટ એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું છે. અહીંયા આપણે ઓકે આપી દઈશું. એ પછી એ એડમિટ કાર્ડ જે છે એ ડાઉનલોડ થવાની શરૂઆત થશે. અહીંયા સેવ ફાઇલ કરીશું આપણે. સેવ ફાઇલ કર્યા પછી આપણે અહીંયા ડાઉનલોડની અંદર જઈશું કે એ ડાઉનલોડ થઈ ગયું છે કે નહીં. અહીંયા જો ઉપર ડાઉનલોડ થઈ ગયું છે, કમ્પ્લીટ બતાવે છે, એના પર આપણે ક્લિક કરીશું અને અહીંયા બાળકનું જે એડમિટ કાર્ડ છે અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે અને એની બધી જ વિગત પણ આવી ગઈ છે. મિત્રો, આ રીતે ખૂબ જ સહેલું છે, કશું અઘરું નથી. ફક્ત અહીંયા જે સ્ટેપ તમને સમજાવે છે સ્ટેપ તમારે ફોલો કરવાના છે અને તમારું એડમિટ કાર્ડ ખૂબ સરળતાથી ડાઉનલોડ થઈ જશે. મિત્રો, બીજું ડાઉનલોડ કરવું હોય કાર્ડ તો અહીંયાથી તમારે લોગ આઉટ કરવાનું છે અને લોગ આઉટ કર્યા પછી ફરી પાછું આપણે લોગિન પેજ ઉપર આવીશું અહીંયા અને તમે બીજા કોઈ બાળકનું જે એડમિટ કાર્ડ છે અહીંયાથી તમે ફરી એ જ પ્રોસેસ તમે એને કાઢી શકો છો. તો મિત્રો, આટલું સરળ છે, કંઈ અઘરું નથી, ખૂબ જ સહેલું કામ છે. તો મિત્રો, આશા છે કે તમને આ વિડીયોમાં બધી જ ખબર પડી ગઈ છે અને કોઈ પણ તકલીફ હોય તો જરૂરથી કોમેન્ટ કરશો અને ગમે ત્યારે તમે પ્રશ્ન પણ પૂછી શકો છો કોમેન્ટથી અને શાળા સમય પહેલાં અને શાળા સમય બાદ તમે પણ ફોન પણ કરી શકો છો. તો મિત્રો, ફરી કોઈ નવા વિડીયો સાથે ફરી હાજર થઈશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ, લોકમ્સ ટેકનોલોજી, થિંક ઓલ ડિફરન્ટ. હેવ અ ગુડ ડે.